કલમને મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઇલી અપડેટ્સ. નમસ્કાર. નોબતના આંગણે આપ સૌ નોબતના ચાહકો, ભાવકો, વાચકોનું હાર્દિક સ્વાગત છે. આપણા સૌનું લોકપ્રિય દૈનિક નોબત, જામનગર શહેરમાં એક આગવી છાપ ધરાવતું અને સૌથી વધુ ફેલાવો ધરાવતું નોબત હવે જુદા રંગરૂપમાં પણ તમારી સામે ઉપલબ્ધ છે, આ યુટ્યુબ ચેનલ અને ફેસબુકના માધ્યમથી. અને આજે મને જણાવતા આનંદ અને ગર્વ થાય છે કે જામનગરના આ લોકપ્રિય દૈનિક નોબતે આજે જામનગરના એવા જ એક લોકપ્રિય વ્યક્તિત્વને તમારી સામે મૂકવાનો પ્રયાસ કર્યો છે. આજે એક એવા વ્યક્તિત્વને મળવું છે કે જેને આપણે સૌ ચાહીએ છીએ, જાણીએ છીએ, માનીએ છીએ. રાજકીય ક્ષેત્રના અગ્રગણ્ય માટે મને સાહિત્યની ચાર લાઇનથી શરૂ કરવાનું મન થાય. સામાન્ય રીતે પોલિટિકલ ફિગરનો ઇન્ટરવ્યૂ આવી રીતે કોઈ સાહિત્યની લાઇનથી ન થતો હોય, પણ ડૉક્ટર મનોજ જોશી મનના બે શેર મને કહેવાનું મન થાય કે આવું બીડું ઉપાડ તો કાયમની મોજ છે, આવું બીડું ઉપાડ તો કાયમની મોજ છે, ને તું જંખ ના જગાડ તો કાયમની મોજ છે, ને આંખો દિમાગ કાન તું અજમાવ ના સતત. રાજકીય ક્ષેત્ર એવું છે કે જેમાં માણસ બુદ્ધિ વાપરે, કુનેહ વાપરે, એની બધી ક્રાફ્ટ કળાઓ વાપરે, કે આંખો દિમાગ કાન તું અજમાવ ના સતત, કામે હૃદય લગાડ તો કાયમની મોજ છે. અને એવા એક વ્યક્તિત્વ કે જેને એના રાજકીય સફરમાં જે પણ કર્યું એ હૃદય લગાડીને કર્યું, એની પાછળ એનું હૃદય વિચોવી નાખ્યું, અને એટલે એક સામાન્ય જનતા શરૂ કરીને, એક સામાન્ય જીવનથી શરૂ કરીને આજે ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકે આપણી વચ્ચે છે. સ્વાગત કરીએ આપણે આપણા સૌના ચાહીતા જાણીતા ધર્મેન્દ્રસિંહ જાડેજા, જેને આપણે સૌ આદર અને પ્રેમથી હકુબાના નામથી ઓળખીએ છીએ. વેલકમ હકુબા. વેલકમ. થેન્ક યુ. આભાર નોબત પરિવારનો. મંત્રી થયા પછી આ તમારો પહેલો ઇન્ટરવ્યુ છે, અને મને કહેવા દો અમારા દર્શક મિત્રોને કે આપણે સામાન્ય રીતે છાપામાં આવા શબ્દો વાંચતા હોઈએ કે લોક લાડીલા, કર્મઠ, જમીન સાથે સંકળાયેલા, સહજ સરળ, લોકોની વચ્ચે રહેતા લોકસેવક, અને આ શબ્દો વાપરી વાપરીને હવે ઘણીવાર તો એટલા બુઠ્ઠા થઈ ગયા છે કે માત્ર મિકેનિકલી વાપરતા હોઈએ છીએ. પણ તમારા માટે આ શબ્દો એકચ્યુઅલી શબ્દ વાપરવા પડે અને વાપરવા જ જોઈએ એવું તમારું વ્યક્તિત્વ છે. એક તમારી સફર જે અત્યારે તમે મંત્રી સુધી પહોંચ્યા છો એ આપણે આજે કવર કરવી છે વાતચીતમાં, પણ સાથે સાથે મારો એવો પ્રયત્ન પણ રહેશે અને તમને પણ વિનંતી કરીશ કે આ ઇન્ટરવ્યુમાં અમને હકુભાનું એક જુદું પાસું પણ જોવા મળે, એક અંગત પાસું પણ જોવા મળે, એ રીતે આપણે આ ઇન્ટરવ્યુને એટલે કરવો છે. હકુભા, તો શરૂ કરીએ. આપ વિદ્યાર્થી નેતા તરીકે તો ન કહેવાય, પણ વિદ્યાર્થીઓના પ્રશ્નોથી આવી અને છેક અત્યારે અહીંયા સુધી પહોંચ્યા છો, તો એ સફરમાં મારે પહેલો પ્રશ્ન એ પૂછવાનો કે તમને પહેલો સ્પાર્ક ક્યારે થયો, પહેલી આમ પ્રેરણા કે ચેતના ક્યારે થઈ કે મારે આ ક્ષેત્રમાં આવવું છે, એ પ્રેરણા સ્ત્રોત કયો? 96-97ની વાત કરું તો નાના મોટા બિઝનેસ માટે, ધંધા માટે જામનગર જિલ્લાનું પડાણા તાલુકાનું, લાલપુર તાલુકાનું પડાણા ગામ છે. ગૌભા દાદા એટલે કાથડજી દાદા પરિવાર ખૂબ જ જૂનો અને જાણીતો પરિવાર છે, સામાજિક રીતે અને રાજકીય રીતે. ગૌભા દાદા સાથે મારે નજીકનો પારિવારિક જ્ઞાતો, અને ગૌભા જિલ્લા પંચાયતના સદસ્ય હતા, એની સાથે ફરતો હરતો અને લોકસેવા હું નાના મોટા કાર્ય કરતો, વિદ્યાર્થીને હોય ખેડૂતના હોય એવા પ્રશ્નો કરતો. ગૌભા દાદાથી મને પ્રેરણા મળી કે રાજકીય શરૂઆત મેં તાલુકા યુવક કોંગ્રેસ પ્રમુખ જામખંભાળિયા 99 કરી. પણ પ્રેરણા મને મળી હોય તો ગૌભા દાદા પડાણા, હાલમાં પણ એ જિલ્લા પંચાયત સદસ્ય, એના ફાધરનું પોતાનું એ એરિયામાં બહુ જ લોકસેવા તરીકે એનું નામ છે, એ લોકસેવા કરતા તેની સાથે મને પ્રેરણા મળી કે લોકસેવા કરી હોય તો થોડુંક રાજકારણમાં આપણે આવવું જોઈએ. અને તમે રાજકારણમાં તો આવ્યા જ, પણ એ આવતા પહેલાં પણ તમે લોકસેવા માટે અનેક ક્ષેત્રોમાં કાર્યરત છો. તમે વિદ્યાર્થીઓ, હજારો વિદ્યાર્થીઓની ફીસ કે હજારો વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણથી લઈ, બ્લડ ડોનેશનથી લઈ, ધાર્મિક ક્ષેત્રમાં પણ કોઈ એવું ક્ષેત્ર બાકી નથી રાખ્યું કે જ્યાં તમે કામ ન કર્યું હોય કે તમારો ફાળો ન આપ્યો, અને માત્ર હાજરી કે આપવા પૂરતું નહીં, તમે હૃદયથી એની સાથે જોડાયેલા છો. તો થોડીક તમારી એ સેવાકીય પ્રવૃત્તિની વાત આજે કરવી છે કે તમે શરૂઆત ક્યાંથી કરી અને શું કરી રહ્યા છો અત્યારે? ખાસ કરીને પહેલેથી મારો ધાર્મિક પ્રવૃત્તિ સાથે હું સંકળાયેલો હતો, એટલે નાના માણસોને હું કઈ રીતનો મદદરૂપ થઈ શકું એ ઉદ્દેશ સાથે હું રાજકીય પ્રવૃત્તિ ચાલુ કરી, એની સાથે સાથે દરેક વિસ્તારમાં દરેક લોકોને મળતો. અત્યારે કોઈને વિદ્યાર્થીને ફીસની જરૂર હોય, નોટબુકની જરૂર હોય કે ચોપડાની જરૂર હોય એને મદદ કરતો, હોસ્પિટલ આરે સંકળાયેલ હતો તો બ્લડની જરૂર હોય કે પણ કોઈ ક્ષેત્રની જરૂર હોય, નવરાત્રિ હોય, ધાર્મિક પ્રસંગ કોઈ પણ હોય, લોકોને ઉપયોગ થાય એ ધ્યેય સાથે હું રાજકારણમાં આવ્યો છું. અને લોકોને રાજકારણના માધ્યમથી લોકોને સેવા આપણે કરી શકીએ એ ઉદ્દેશ સાથે હું નાના માણસોને
મદદ કરવા માટે હર હંમેશા તત્પર રહેતો અને એ મદદને હિસાબે હું આજે અહીંયા પહોંચ્યો છું. એ તો ખૂબ આ ઉદાહરણ જ છે, બધા જોવે જ છે. અને તમે એ લોકો સાથે સંકળાયેલા છો ને, જમીની હકીકત સાથે સંકળાયેલા છો. મને દર્શકોને કહેવા દો કે ઇવન આજે આ ઇન્ટરવ્યૂ આપવા પણ મંત્રીશ્રી કોઈ મોટી ગાડીમાં નથી આવ્યા, પોતે એક્ટિવા લઈને આવ્યા છે. આટલી સહજતા, આટલી સરળતા અકુબા, એ પ્રયત્નપૂર્વકની છે કે આમ નેચરલ આટલી સરસ રીતે આવે છે? મેં રાજકીય પહેલાં મને એમ હતું કે તાલુકા લેવલનું કરું, પણ લોકોએ જે મને પ્રેમ આપ્યો જિલ્લા લેવલનું, જિલ્લાની સેવા કરવાની, પછી રાજ્યમાં એમ કે ધારાસભ્યો એટલે રાજ્યના ધારાસભ્ય કહેવાય. પહેલાં જિલ્લા પંચાયત સભ્ય હોય તો જિલ્લાનો સભ્ય કહેવાય ને, ધારાસભ્ય એટલે રાજ્યનો. અને અત્યારે મને જ્યારે રાજ્ય કક્ષાનું આપ્યું મંત્રી પદ, એટલે ખાસ કરીને હું નાનો માણસ છે, હું ગાડી લઈને આવું, કમાન્ડો મારા ભેગા હોય, પાઇલોટિંગ હોય, તો નાના માણસ છે સહેજ મારી નજીક આવતા અચકાય. એટલા માટે 100% પ્રોટોકોલ, એવા પ્રોગ્રામ હોય આવો હોય ત્યાં આમ ગાડીનો ઉપયોગ કરીએ, કમાનોનો ઉપયોગ કરીએ, પણ સરળતાથી લોકોને એવું ના લાગે કે આની પાસે અમારે કેમ પહોંચવું. એટલા માટે ખાસ કરીને હું એક્ટિવા લઈને લોકોની વચારે રહેવા માગું છું અને ભગવાનને પણ પ્રાર્થના કરું છું કે હું આમાં આ જ રીતે મારું જીવન છે પ્રસાર થાય અને નાના માણસોને ઉપયોગ થઈ શકું, એ ઉદ્દેશ સાથે ખાસ કરીને હું એક્ટિવાથી લોકોની વચારે રહેવા માગું છું કે કોઈ પણ માણસ અચકાય નહીં મારી પાસે પહોંચવા સુધી. ના, એ તો તમે ભગવાનને પ્રાર્થના કરો ને, અમે પણ આ વિસ્તારના લોકો પણ ઈચ્છીએ કે અમારા મંત્રીશ્રી આટલા જ સરળ અને અમને ઇઝીલી મળે. વારે સાંજે તમે તળાવની પાળે આ માટો મારવા નીકળો તો પણ આપ મળી જાઓ છો જ્યારે જામનગરમાં હો ત્યારે. ના, કાલે પણ હતો, કેટલા લોકો, કોઈ કમાન્ડો ગાડી કે નહીં તળાવની પાળે, કેટલા લોકો સંખ્યામાં મળ્યા મને. અને આ જ રીતનું વર્તન આપનું રહીએ કે એ હું પણ, અમે ભગવાનને, હું કાંઈ ભગવાન છે પ્રાર્થના કરીએ હું કાયમી માટે જામનગર આ રીતે રહી શકું. ખૂબ જ મોટી વાત કરી છે આજના યુગમાં અને આજના સમયમાં જ્યારે એક એક જુદું કલ્ચર જ્યારે ઉપસી રહ્યું છે ત્યારે આટલી સહજ સરળ અને સાદગીથી આપ જે લોકો વચ્ચે ઇઝીલી એક્સેસિબલ રહો છો, લોક પ્રતિનિધિ તરીકેની જે તમારી આ જવાબદારી તમે ગંભીરતાથી સમજો છો, બહુ સરસ વાત છે. અને હવે એક બહુ અત્યારે જે ચર્ચાતો વિષય છે કે પક્ષના બદલા બહુ થઈ રહ્યા છે, ત્યારે તમે પણ રાજકીય કારકિર્દીની શરૂઆત કોંગ્રેસ પક્ષથી કરી, એની થોડી વાત કરીને પછી ભારતીય જનતા પાર્ટીમાં આપ આવ્યા, તો એ પ્રોસેસ તમે બહુ જુદી પ્રોસેસ કરી, બીજા રાજકારણીઓને કદાચ પ્રેરણા લેવી જોઈએ એટલી સરસ રીતે તમે એ પ્રોસેસ કરીને આવ્યા, તો એની વાત થોડીક શેર કરો. હું ખાસ કરીને 99માં તાલુકા યુવક કોંગ્રેસ ખંભાળિયા પ્રમુખ બહેનો, 2002માં જિલ્લા યુવક કોંગ્રેસ બહેનો જામનગર અને દેવભૂમિ ત્યારે સાથે હતો, 2005માં જિલ્લા પંચાયત વાડીનાર સીટ ઉપરથી હું લડ્યો અને જંગી બહુમતીથી ચૂંટાણો, 2009માં જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બન્યો, 2010માં પાછો જિલ્લા પંચાયતનો સદસ્ય બન્યો, 2012માં કોંગ્રેસની ટિકિટ ઉપર જામનગરનો ધારાસભ્ય બન્યો. 2012 પછી મારે થોડી કોંગ્રેસની મોટી અંદરોઅંદરની લડાઈ, બીજું જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટરને મળ્યો હોય, લોકકામ માટે મળ્યો હોય, ત્યારે હર હંમેશા મને એને સપોર્ટ આપ્યો છે. ભારતીય જનતા પાર્ટી કોઈ પક્ષાપક્ષીથી દૂર રહી અને લોકોના કાર્ય, હોસ્પિટલનો મુદ્દો હોય કે બીજા મુદ્દા હોય કે ગ્રાન્ટની વાત હોય, ત્યારે હું ગયો હશે ત્યારે તમામ મંત્રીશ્રીએ સપોર્ટ મને આપ્યો હતો. અને પછી કોંગ્રેસની અમારે આંતરિક લડાઈ એ જગજાહેર હતી, એના હિસાબે હું થાકી અને ભારતીય જનતા પાર્ટીમાં હું જોડાણો હતો. એમ કે ત્યારે જોડાવું ના જોડાવું એ કંઈ મનથી નક્કી એવું નહોતું કર્યું, પણ લોકોની રાય મેં હોડે હોડે જઈ મારા વિસ્તારના લોકોની રાય લીધી કે મારે શું કરવું જોઈએ. દરેક વોર્ડમાં હું 15 મહિનો દિવસ ફેર્યો, પછી છેલ્લે ઓસવાળ સમાજમાં પણ હજારોની સંખ્યામાં મારા તમામ સમાજના લોકોને અને કાર્યકરોને મેં બોલાવ્યા હતા કે આપ આખરી નિર્ણય તમે આપો એ પ્રમાણે લઈ, એમાંથી જામનગર સિટી, દેવભૂમિ દ્વારકા હોય કે જામનગરના તાલુકાના દરેક લોકોની રાય લઈ અને પછી એને કીધું કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવો અથવા તમે જે નક્કી કરો એમાં અમે સાથે હૈ. પણ મારો ઉદ્દેશ એ હતો કે લોકોના કાર્ય, દેશમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિકાસની રાજનીતિ ઉપર હાલતા હોય, અમિતભાઈ શાહ, વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ, વિકાસના પંથ ઉપર જે લોકો વચારે રહીએ છે, એટલા માટે મેં ભારતીય જનતા પાર્ટી ચોઈસ કરી કે વધુમાં વધુ લોકોના કામ થઈ શકે. અને તમે જે પ્રોસેસ કરી એ બહુ ઇમ્પોર્ટન્ટ હતી કે તમે સીધો નિર્ણય ના લીધો, વોર્ડે વોર્ડે તમે ગયા, તમારા મતદારોને, તમારા વિસ્તારના લોકોને, કાર્યકરોને પૂછ્યું ને પછી તમે જે રહી ગયા હોય, હજી પણ કોઈ તમને જો રહી ગયું હોય તો તમે ઓસવાળમાં સેન્ટરમાં બહુ મોટું સંમેલન કર્યું, હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને પછી તમે એ નિર્ણય એ બધાની વચ્ચે પૂછી અને લીધો. એ નિર્ણય લીધો એનો લોકોએ મને આ બધાએ જોઈ શક્યો છે કે 2012માં 11,000 થી જીતતો હતો,
ને 2017 માં લોકોનો એટલો પ્રેમ હતો મારા ઉપર કે 41,000 ની લીડ થી હું ચૂંટાયો, કે લોકો હંમેશા મારા સાથે રહ્યા છે, મને પ્રેમ આપ્યો છે, અને એ પ્રેમને હિસાબે અવળી લીડ જોઈને રાજ્ય સરકારે કે આ વધુ લોકોના કાર્ય કરી શકે એટલા માટે મને આજ રાજ્યમંત્રી બનાવ્યો. એ લોકોના પ્રેમના હિસાબે, પછી જામનગર જિલ્લો હોય, દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય કે જામનગર શહેર, દરેક સમાજ એવું માની શકે કે આ અકુભા છે, માત્ર રાજપૂત સમાજના નથી, દરેક સમાજ એમ કે આ નેતા અમારા છે અને વર્કર છે, એટલા માટે લોકોએ મને પ્રેમ આપ્યો છે. એ પ્રેમના હિસાબે આજે હું દરેક સમાજનો આભારી છું કે મને રાજ્ય કક્ષામાં મંત્રી પદ મળ્યું. અકુભા, તમે જે રીતે બધા વચ્ચે રહ્યો છો ને, દરેક પ્રસંગે તમે હાજર છો, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમારા મતદાન વિસ્તારમાં, તો કોઈ તમે MBA ની ડિગ્રી લીધી છે? કારણ કે તમારું જે મેનેજમેન્ટ છે કે જે સરસ રીતે તમે ગોઠવ્યું છે, લગભગ રાજકીય લોકોએ આમાંથી પ્રેરણા લેવી જોઈએ કે હોસ્પિટલમાં જાય ત્યાં પણ તમારું નેટવર્ક હોય, કે તમારો કોઈ ને કોઈ વ્યક્તિ હોય કોઈ જરૂરિયાતને મદદ કરવા માટે, જામનગરમાં કોઈ સારો નર્સો પ્રસંગ હોય કે કોઈ પણ માણસને કાંઈ જરૂરિયાત હોય, તમારા સુધી વાત પહોંચે તો તમારી ત્યાં કોઈ પણ રીતે હાજરી થઈ જાય છે, તો એ નેટવર્ક તમે કઈ રીતે આપોઆપ જ ગોઠવ્યું કુનેથી કે કઈ રીતે? મેં હંમેશા જ્યારે રાજકીય રીતે આવ્યો એની પહેલાં હું દરેક સમાજનો, દરેક લોકોની કદર કરું છું, કે નાનો હોય તો હું બે નામથી બોલાવું છું, એને ભાઈ તરીકે બોલાવું છું, ક્યારેય મારાથી નાનો હોય એને મેં નાનો ક્યારેય નથી લખ્યો, અને મારા માટે દરેક સમાજ મારી સમાજ છે એ ઉદ્દેશ. બીજો ખાસ તમને હું દાખલો એટલા માટે આપું, પ્રેરણા બીજી લેવા જઈ, કે હું 4 ચૂંટણી લડ્યો છું, 2 જિલ્લા પંચાયત લડ્યો અને 2 ધારાસભા લડ્યો. પહેલી વાર જિલ્લા પંચાયતમાં મારી સામે PS જાડેજા, અત્યારે દેવભૂમિ દ્વારકાના અત્યારે પંચાયતના ઉપપ્રમુખ છે અને કાર્યકારી જિલ્લા પંચાયત પ્રમુખ છે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે, યાળના ચેરમેન છે, એ અમે 2 લડ્યા, એ મારા અંગત મિત્ર. બીજી વાર નાનભા લડ્યા, એ પણ મારા અંગત મિત્ર. ત્રીજી વાર ધારાસભા મુળુભાઈ બેરા લડ્યા, એ પણ મારા અંગત મિત્ર. અને 4th વાર જીવણભાઈ ચૂંટણી લડ્યા, એ પણ મારા અંગત મિત્ર. ચાલુ ચૂંટણી પણ બધા યારે વાતચીત કરતો હતો. લોકો ચૂંટણી જ્યારે હામામાં લડતા હોય તો એકબીજા આમ આડાવરા હાલતા હોય, એના બદલે જ્યાં ચૂંટણી ચાલુ હતી ત્યાં સુધી, પછી દરેક ચૂંટણી હું જીતો ત્યારે આ 4-4 ને એમ કીધું કે હું તમારું મોં મીઠું કરીને તમારા આશીર્વાદ લઈને પછી હું છૂટો પડી, અને એ પણ બધા મારો રિઝલ્ટ આવ્યું, પછી મેં મોં મીઠું કરાવ્યું અને એના આશીર્વાદ લઈને પછી હું છૂટો પડ્યો છું. એટલે રાજકીય રીતે દરેકને મેં પ્રેમ આપ્યો છે, દરેક સમાજને પ્રેમ આપ્યો છે. એક રાજકારણનો એક ભાગ છે ચૂંટણી લડવાનું હોય છે, પણ ચૂંટણી પૂરી થાય એટલે મારા છે દરેક લોકો મારી પાસે આવ્યા એના મેં કામ કર્યા છે. ખૂબ જ સરસ વાત તમે કરી કે તમારી સામે પણ રહીને પ્રતિસ્પર્ધી લડ્યા હોય એની સાથે પણ તમે મનમાં ક્યારેય દ્વેષ કે વૈર નથી રાખ્યો, મિત્રતા રાખી છે, એનું કામ કર્યું છે. આ જે આંતરિક શક્તિ છે એ મારું એવું માનવું છે કે સ્પિરિચ્યુઆલિટી ધર્મથી આવે, ધાર્મિકતાથી આવે. તો ઘણા બધા દર્શકો અને પ્રેક્ષકો જે તમને ઓળખે છે એને ખ્યાલ હશે, ઘણાને નહીં ખ્યાલ હોય, તમે અત્યંત ધાર્મિક માણસ પણ છો અને તમે વર્ષ દરમિયાન તમે શિવ ભક્ત છો, તો થોડી એ વાત અને તમે જે અનુષ્ઠાન કરો છો એની વાત પણ કરો અમારા પ્રેક્ષકોને. ખાસ તો માણસને 84 લાખ યુની પછી મનુષ્ય અવતાર મળ્યો હોય છે, એ મનુષ્ય અવતાર દરેક જીવનનું જતન કરવા માટે, એટલે માત્ર મારા કે મારા પરિવાર માટે નહીં, દરેક સમાજને ઉપયોગી થઈ શકો. પછી મૂંગા પક્ષી છે એના માટે મનુષ્ય અવતાર ભગવાને આપ્યો હોય ત્યારે હું તો કુદરતને પ્રાર્થના, શ્રાવણ મહિનો હોય ત્યારે દરરોજ 5,000 બિલી ચડાવવા જ, વર્ષોથી આજ શ્રાવણ મહિનામાં કોઈ રાજકીય કે સામાજિક પ્રોગ્રામ હું ના રાખું. શિવની પૂજા શ્રાવણ મહિનામાં 4-5 કલાક હું મંદિરમાં બેસું, નવરાત્રિ હોય એમાં પણ અનુષ્ઠાન કરું, અને કુદરતને સવારે દરરોજ 1 કલાક પૂજા કરું કે મારાથી સારા કાર્ય થઈ શકે, દરેક લોકોને ઉપયોગ થઈ શકું. અને ધાર્મિકમાં એટલી શક્તિ છે, તમારી સામે 250 સ્પીડનું વાવાઝોડું આવતું હોય તો એ કુદરતી ધાર્મિક શક્તિ જેવી છે કે એ વાવાઝોડું તમારી પાસે આવે ત્યાં વીંટાઈ જાય. અને હું તો મારા દાખલા હજારો દીધા છે, મેં તો લોકોને હું કહું છું, દરેક પ્રોગ્રામ સામાજિક પ્રોગ્રામમાં જતો હું ત્યારે હું બધાને કહેતો હું તમારા બાળકોને એક ધાર્મિક 5 મિનિટ પૂજા પાઠ. ભણતર અત્યારે યુગ ખૂબ જ ઝડપી ચાલી રહ્યું, 21મી સદી છે, લોકો અત્યારે 2 પાછળ દોડે છે, એક પૈસા કમાવા અને એક બાળકને ભણાવવા, એ જરૂરી છે, પણ એની સાથે સાથે સમાજનો વારસાનો ઇતિહાસ બાળકને હોવો જોઈએ સાથે, અને 5-10 મિનિટ પૂજાપાઠ કરાવવી જોઈએ. અને જેમ કોઈ ધર્મ હોય એમાં બધા ધર્મ આવી જાય, અને હું તો એમ કહું છું જે માણસ 5-10 મિનિટ પૂજા કરશે ને એ ખોટું કહેતા પહેલાં 10 વાર વિચારશે, એક તો એ નહીં થાય, સવારથી સાંજ સુધી એને એટલી ઉર્જા રહીએ સારા કાર્ય એની થઈ શકે, એ ઉદ્દેશ સાથે હું ખાસ ધાર્મિકમાં
બાબુભાઈ સૌ જુદું જ પાસું સામાન્ય રીતે કોઈ રાજકીય વ્યક્તિ પાસેથી ન સાંભળવા મળે એવું તમારે તમારું આજે અમને જાણવા મળી રહ્યું છે અને ખૂબ મજા આવી રહી છે. આ સ્પિરિચ્યુઅલ ઉર્જા સાથે, આ સરળતાથી, આ સહજતાથી તમે જે કામ કરી રહ્યા છો બધા વચ્ચે, ને તમારી સફર હવે એવા મકામ પર છે, મને ચોક્કસ ખબર છે કે આ એક મકામ છે, પડાવ છે, અંત નથી, કે તમે હવે મંત્રી થયા છો. તમે ગુજરાત સરકારમાં અત્યારે નાગરિક પુરવઠા, કુટીર ઉદ્યોગ અને ગ્રાહક સુરક્ષાના મંત્રી થયા છો, ત્યારે આ મંત્રાલય લોકોને સ્પર્શતા, ડાયરેક્ટ સ્પર્શતા મંત્રાલયો છે, ત્યારે તમે શું યોજના કરી છે, કઈ રીતે આગળ કામ? ખાસ તો કરીને હું પ્રથમવાર જ્યારે મંત્રી મંડળમાં આવતો હોય ત્યારે હું દેશના જાવા જ આપણા જે વડાપ્રધાન કહેવાય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિતભાઈ શાહ, રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઈ અને પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, એનો આભાર માનીશ કે મને છેવાડાના માનવી સુધી પહોંચવાની તક આપી અને ડિપાર્ટમેન્ટ બધા સારા આપ્યા, ડાયરેક્ટ લોકોની તમે સેવા કાર્ય કરી શકો એના માટે હું દરેક, મારો વિસ્તાર છે, મારા જન્મભૂમિ દેવભૂમિ દ્વારકા અને કર્મભૂમિ જામનગર, એ લોકોને તો ખૂબ જ ઉપયોગી થઈ શકે, પણ સાથે સાથે ગુજરાતના, હવે હું જે મારું લિમિટ પહેલાં જામનગર હતું, હવે આખું ગુજરાત છે, મારા માટે બધા સરખા, એટલે છેવાડાના માનવી સુધી ત્રણેય મારી પાસે ડિપાર્ટમેન્ટ એવા છે કે ડાયરેક્ટ તમે લોકોને ઉપયોગી થઈ શકો. અને આગામી દિવસોમાં આપ પણ જોશો કે હું એ શક્તિ મને ભગવાનને માતાજી આપી છે કે દરેક લોકોને નાના નાના માણસ સુધી, છેવાડાના માનવી સુધી મારા ડિપાર્ટમેન્ટથી થકી હું ઉપયોગ થવાનો પ્રયત્ન કરીશ. તમે એક સરસ વાત કરી કે હવે માત્ર જામનગર કાર્યક્ષેત્ર ના રહ્યું પણ ગુજરાત આખું તમારું કાર્યક્ષેત્ર થયું, છતાં સાથે સાથે પાછું એ અમને જામનગર વાસી તરીકે પૂછવાનું મન થાય કે તો તમે જે જેટલા સરળતાથી સહજતાથી અમને અત્યારે મળો છો એટલા જ મંત્રી થયા પછી મળશો ને? 100% હું મળીશ. હું એક વાર અઠવાડિયામાં એક વાર ફિક્સ નહીં કરી શકું, પણ આગલે દિવસે મારી ઓફિસે 15,000-20,000 લોકોના મોબાઈલ નંબર અમે પ્રોગ્રામ હોય તૈયાર કરીએ, એટલે દરેક લોકોને કે આગલે દિવસે આવવાની SMS દ્વારા અને મીડિયાના માધ્યમ દ્વારા દરેક લોકોને હું સંતોષ થાય એવા મારા પ્રયત્નો છે. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી પૂરી થાય પછી તાત્કાલિક વોર્ડે વોર્ડ મીટિંગ લેવાની, દરેક વોર્ડમાં અને જામનગર અને દેવભૂમિમાં તાલુકા સુધી લોકોને પહોંચીને દરેક લોકોને ઉપયોગ થઈ શકું એ હું પ્રયત્ન કરવાનો છું. અને સરળતા પહેલાં જે મળી શકતો હતો એ જ રીતનું લોકોની વચારે રહી. અત્યારે ઘણું કેવું વહેલું છે, પણ વર્ષ દી પછી આપણે પાછા આ ટાઈમે મળશું ત્યારે હું નહીં કહું, લોકો આપને કહેશે કે આ યોગ્ય વ્યક્તિને આપ્યું અને દરેક લોકો માટે અમારા છે અને સામાન્ય લોકોને પણ ઉપયોગ થઈ શકે એ મારા પ્રયત્ન હશે. ખરેખર ખૂબ જ ઉમદા વાત તમે કરી, કારણ કે સામાન્ય લોકો છે ને એ રાજકારણીઓ માટે એવા જોક્સ બનાવતા હોય, મજાક કરતા હોય કે 5 વર્ષે એક વાર દેખાય, ત્યારે તમે તો લગભગ દિવસમાં 5 વાર અમને મળો છો, ત્યારે હવે પણ એ રીતે જ મળતા રહેશો. અને હવે થોડી તમારી અંગત બાજુની વાત કરીએ, એક સૌ જુદી રીતે ઇન્ટરવ્યુનો એવો દોર કરીએ કે જેમાં હું તમને થોડાક અંગત જીવનના એક એક શબ્દમાં મને એના જવાબ જોઈએ છે એવા સવાલો પૂછીશ કે અમે અકુબાને જુદી રીતે ઓળખી શકીએ, થોડાક તમારા બીજા પાસાને જાણીએ. તમારું પ્રિય ભોજન કર. મારું પ્રિય ભોજનમાં તો મેથીનું શાક, બાજરાનો જુવારનો રોટલો અને દહીંની તીખારી પ્રિય ભોજન મને સાદું. અકુબા જાડેજા મંત્રીશ્રીને ફરવા જવું હોય તો ક્યાં જવું ગમે? પ્રિય સ્થળ? પ્રિય સ્થળ મારું હરિદ્વાર. હું વર્ષ દરમિયાન ફેમિલી સાથે હરિદ્વાર જાઉં, હરિદ્વારનું વાતાવરણ એટલે મને પ્રિય સ્થળ. મને ક્યાંય છુટ્ટી મળે 8-10 દિવસની તો પહેલી ચોઈસ હું હરિદ્વારની કરું. અને તમને વોટ યુ લવ, પ્રેમ કેને કરો, કોઈ એક શબ્દમાં, કોઈ એક જગ્યા, વ્યક્તિ કે કેવું પડે તો વોટ યુ લવ? અત્યારે મારા મધર હયાત નથી, મધર ગુજરી ગયા. મધરને હું એટલો પ્રેમ કરતો હતો, મધર મને એટલો પ્રેમ કરતા હતા કે રાત્રે એ હું રાજકારણમાં હોઉં, એ 2 વર્ષથી મારા મધર માતાજી ગુજરી ગયા, એને કે રાજકારણમાં હોય ક્યારે 10 વાગે, 11 વાગે, 12 વાગે, 1 વાગે, 2 વાગે જાઉં ત્યાં સુધી માતાજી જાગતા હોય કે હજી કેમ આવ્યો નથી, હજી કેમ આવ્યો નથી. હવે એ મને એનો અહેસાસ થાય છે કે મારા મધર અત્યારે નથી. એટલે મારો એ સવાલ હવે ચાલ્યો ગયો કે તમે શું મિસ કરો છો જીવનમાં, એ તમે કહી દીધું, પણ અકુબા જાડેજાને શું ન ગમે, વોટ યુ હેટ? મને અહમ એક તો નથી ગમતો કે મને માતાજીને હું પ્રાર્થના એવી કરું કે મને ક્યારે અહમ ના આવે અને હું કે નાનો કાર્યકર હતો અથવા સામાન્ય હતો, અત્યારે હું મંત્રી બની ગયો છું તો મારે આમ પ્રોટોકોલમાં રહેવું જોઈએ, આમ પ્રોટોકોલમાં રહેવું જોઈએ, આ માણસ સારે ના મળવું જોઈએ, લોકોને ઘેરામ ના જવું જોઈએ, એ અહમ મને દૂર રહે એવી ખાસ તો હું ભગવાનને પ્રાર્થના કરું કે અહમ મને નથી ગમતો જરાય.
અને જો ઈશ્વર તમને તક આપે કે તમે બીજું કોઈ વ્યક્તિ થઈને જીવવાનો એક દિવસ આપે, અકુબા સિવાયને કયા વ્યક્તિ થવાનું તમે પસંદ કરો? મને તો બીજી કોઈ તક આપે તો હું તો શિવના મંદિરમાં બેસવાનું પહેલું ચોઈસ કરું, અને જ્યારે મને તક મળે ત્યારે મંદિરમાં, અહીંયા સામે ટાઉન હોલ એક મંદિર છે બદ્રી કેદારનાથ, જ્યારે પણ મોકો મળ્યો અથવા ઓલું મળ્યો તો ભગવાનની સેવા કરવી. હું વર્ષ દરમિયાન એટલા હવન કરતો હોઉં છું, એટલા અનુષ્ઠાન કરતો હોઉં છું, તક મળી ત્યારે વધુમાં વધુ ધાર્મિક સાથે જોડાઈ રહું છું. વધુમાં વધુ તમને કોઈ એક ધાર્મિક બીજા વ્યક્તિ થવાનું ગમે? વાહ, ખૂબ જ મજા પડી અકુબા. એકદમ નોબતના આ પ્રેક્ષકો અને આ યુટ્યુબના ચેનલના માધ્યમથી માત્ર નોબત નહીં, હવે તો સમગ્ર જગ્યાએ એક તમારું જુદી જુદું પાસું અમને જાણવા મળ્યું. નોબત તમારો આભાર માને છે, અને જામનગર, સમગ્ર જામનગરના તમારા વિસ્તાર વતી, હવે તો ગુજરાત વતી, અમે સૌ તમને શુભેચ્છા આપીએ કે તમે તમારા ધ્યેયમાં, તમારા જે કાર્ય કરવા તમે જે માગો છો, જે કાર્ય તમે એકદમ નિખાલસતાથી અત્યારે કહ્યું કે આ કરવા માગુ છું, એમાં સફળતા આવે એવી ખૂબ ખૂબ શુભેચ્છા નોબત અને સમગ્ર ગુજરાત વતી. થેન્ક યુ નોબત પરિવારનો હું આભારી છું, અને દર્શકોનો પણ આભારી છું કે મારા આપના માધ્યમ દ્વારા જે મારે લોકોને મેસેજ પહોંચાડવાનો હતો એ લોકોને હું પહોંચાડી શક્યો, અને જ્યાં પણ ભગવાનને હું પ્રાર્થના કરું કે એમાં હું સાર્થક થાઉં. થેન્ક યુ નોબતનો આભાર પરિવાર. તો દર્શક મિત્રો, કેવી લાગી આ મુલાકાત? આવા જ અનેક અલગ અલગ વ્યક્તિત્વને મળવા અને ન્યૂઝ ફ્લેશ રેગ્યુલર મેળવવા માટે તમે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો નોબત ફેસબુક અને યુટ્યુબ પર.